નવસારીની ગણદેવી પોલીસ આજે વહેલી સવારે નેશનલ હાઈવે નંબર 48 પર વાહન ચેકિંગ દરમિયાન એક ઇનોવા કારમાં સુરત ખાતે લઈ જવાતા 88 લાખ રૂપિયા ઝડપી પાડતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। ગણદેવી પોલીસની ટીમ નેશનલ હાઈવે નંબર 48 ઉપર વાહન ચેકિંગ કરી રહી હતી। એ સમયે એક મહારાષ્ટ્ર પ્રવાસીની ઇનોવા કાર નંબર MH02BG8362 આવતા તેને રોકી તેમાં તપાસ કરતા આ કારમાંથી 2500 સોના દરની 88 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા। જે રોકડા રૂપિયા અંગે કારમાં સવાર ડ્રાઈવર તેમજ અન્ય બે સમો કોઈ જવાબ આપી ન શકતા તેમજ આ રૂપિયા અંગેના પુરાવા રજૂ ન કરી શકતા ગણદેવી પોલીસે આ રૂપિયાનો કબજો લઈ આ ત્રણેય સમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જો કે આ રૂપિયા આંગળિયા પેઢીના હોય અને સુરતના કામરેજ ખાતે બાબુભાઈ નામના ઈસમને આપવાનું હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે પોલીસે ઇન્કમટેક્સ વિભાગને પણ આ અંગે જાણ કરી દીધી છે। હિતેશ વધેરા, ZSTV નવસારી। આજે ગણદેવી પોલીસ સ્ટેશન દ્વારા નેશનલ હાઈવે ઉપર સવારે વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહેલી હતી। એ દરમિયાન એક ઇનોવા ગાડી ચેક કરતા એની અંદરથી ડ્રાઈવર સાથેની બે વ્યક્તિઓ મળી આવે અને ગાડીની ઝડપી કરતા એમાંથી ભારતીય ચલણના રૂપિયા 88 લાખ રોકડા મળી આવેલા હતા। અને આ બાબતે બંને વ્યક્તિની પૂછપરછ કરતા બંને વ્યક્તિઓ કીર્તિકુમાર અંબાલાલ પટેલ આંગડિયા પેઢીના કર્મચારી હોવાનું જણાવ્યું અને એ સુરત કામરેજની અંદર આ પૈસાની ડિલિવરી કરવા માટે જઈ રહેલા હતા। આ રોકડ નાણાં છે એમનો કોઈ આધાર પુરાવો અથવા તો કોઈ એ બાબતનું દસ્તાવેજ માંગતા એવું રજૂ કરી શકેલ નથી। એટલે હાલમાં ગણદેવી પોલીસ સ્ટેશનની અંદર જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આ નાણાં બાબતે કાયદેસરની કાર્યવાહી માટે ઇન્કમટેક્સ વિભાગની જે તપાસ વિંગ છે એમને પણ જાણ કરવામાં આવેલી છે। એટલે ઇન્કમટેક્સ વિભાગ પણ કાયદાની રૂહે કાર્યવાહી કરશે। આ જે આંગડિયા પેઢી જે છે એમના કર્મચારી છે એટલે એમની પેઢી તરફથી એમને એક બાબુભાઈ પટેલ નામની કામરેજની વ્યક્તિ છે એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો હતો। આ નાણાં એમને પહોંચાડવાના હતા અને બાકીની વિગત છે એ જે પેઢીના સંચાલકોને બોલાવવામાં આવશે ત્યારે સ્પષ્ટ થશે।